તો જય માતાજી, હું છું જયદીપને એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. તો અત્યારે આપણે આવી ગયા છે, તો મારી પાસે જોઈ શકો છો આ છે વાત્રક નદી. અને અત્યારે હું મંદિરે આવ્યો છું, મહાદેવના મંદિરે. તો પ્રસંગ કરવા હું કન્ટિન્યુ આવું છું. તો ચાલો તમે જોઈ શકો છો અત્યારે મારી પાસે આ છે વાત્રક નદી. મિત્રો, પાણી પણ તમે જોઈ શકો છો કે કેટલું પાણી છે. તો અગર મેં તમને બતાવ્યું હતું કે અહીંયા પાણી ખૂબ જ આવ્યું હતું, તો એ પણ તમે બ્લોગ જોઈ શકો છો. તો અત્યારે હું આવ્યું છું મંદિરે, મહાદેવના કયમ મંદિરે હું દર્શન કરવા આવું છું. તો એ પણ તમને ધીરે ધીરે કાયમ જોવા મળશે. તો આજે હું તમને મહાદેવના પણ દર્શન કરાવીશ, તો બને રહેજો વિડીયોમાં. મહાદેવનું મારા ગામમાં ઘણા વર્ષો જૂનું છે, મિનિમમ 100 વર્ષથી પણ જૂનું મંદિર છે. તમે જોઈ શકો છો અત્યારે, અને તમે સુવર પણ તમે સામે જોઈ શકશો. તો આજુબાજુ તમે જોઈ શકો છો અત્યારે, અહીંયા ઘણું જૂનું મંદિર છે. અને આજુબાજુ તમે વ્યૂ પણ જોઈ શકો છો. મેં તમને નીચે છે નદી, એ પણ તમને બતાવીશ. તો બને રહેજો વિડીયોમાં. આજુબાજુ તમે જોઈ શકો છો. તો મિત્રો, જે મહાદેવનું મંદિર છે મારા ગામમાં, એ વાત્રક નદીના કાંઠે આવેલું છે. તો વાત્રક નદીના કાંઠે ઘણા બધા મહાદેવના મંદિરો આવેલા છે. તો તમે જોઈ શકો છો આ મારા ગામમાં આવેલું મહાદેવનું મંદિર છે. ખૂબ જ પૌરાણિક મંદિર છે, અને લોકો અહીંયા દર્શનાર્થે અને શ્રાવણમાં પણ ખૂબ જ આવે છે. અને અમે તો કાયમ આવીએ છીએ અહીં દર્શન કરવા માટે અને જલ ચડાવવા માટે. તો તમે જોઈ શકો છો. તો મિત્રો, તમે જોઈ શકો છો કે અહીંયા સરસ મજાનું જે શિવલિંગને પુષ્પ ચઢાવેલા છે, તમે જોઈ શકો છો. તો અમારી પૂજા બાકી છે, તો ચાલો પહેલાં પૂજા કરી લઈએ. અને બીજી વસ્તુ તમને બતાવી દઉં કે ટૂંક સમયમાં જે આ મંદિર છે તેનું રિનોવેશનનું કામકાજ અમે સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છે. તો એ પણ તમને કંઈક અલગ જોવા મળશે. તો બને રહેજો આપણા બ્લોગમાં, એ પણ તમને ધીરે ધીરે બધું જોવા મળશે. તો ચાલો અમે પૂજા કરી લઈએ પહેલાં, પૂજા બાકી છે. તો એન્ડ તક વિડીયો જોજો અને બન્યા રહો આપણી ચેનલ પર, અને વિડીયો ગમે તો લાઈક કરી નાખજો. તો ચાલો એન્ડ તક વિડીયો જુઓ. તો જે વડીલ મિત્રોને આ જે મંદિરમાં રિનોવેશનમાં કોઈ પણ દાન આપવું હોય તો તમે આપી શકો છો. તો નીચે કોમેન્ટ કરો અને બીજી માહિતી હું તમને આપી દઈશ. નિજં નિર્ગુણં નિર્વિકલ્પં નિરીહં ચિદાકાશમાકાશ. આખો કળશ ભરેલો છે આપણો. હવે તો આપણે ચંદન તો વગાડી દેવાનું. તો મિત્રો, ફાઇનલી આપણે જે વિધિ કરી દીધી છે મહાદેવની, તમે જોઈ શકો છો કે આપણે અલગ અલગ પ્રકારના મહાદેવને ફૂલ ચઢાવેલા છે. તો મિત્રો, મેં તમને અગર બતાવ્યું હતું કે આપણે નદીમાં પાણી આવ્યું હતું, તો ચાલો જોઈએ કે કેટલું પાણી છે હાલમાં. તો અત્યારે વરસાદ પણ બંધ થઈ ગયો છે, અને તમે સામે જોઈ રહ્યા છો કે પાણી દેખાતું હશે. તો સાલમાં પાણી આવતું રહેશે મિનિમમ. તો અત્યારે ચોમાસાની સિઝન છે, એટલે પાણી તો નદીમાં દેખાતું હશે તમને. તો તમે જોઈ શકો છો અત્યારે. તો
તો તમે સામે જોઈ રહ્યા છો મિત્રો કે ખૂબ જ પાણી દેખાઈ રહ્યું છે અત્યારે, અને ગઈ વખતે તમને એ બતાવ્યું હતું કે અહીં લગીને પાણી આવી ગયું હતું, તમે જોઈ શકો છો આ અહીંયા લગીને. તો બને રહેજો વિડીયોમાં. તો મિત્રો આ છે બીલીનું ઝાડ, તમે જોઈ શકો છો આ બાજુ પણ છે બીલીનું ઝાડ, તમે એના પાન પણ જોઈ શકશો અત્યારે. અને એ સામે છે મંદિર મહાદેવનું, તો કન્ટિન્યુ અહીંયા હું દર્શન કરવા આવું છું સવારમાં રોજ, તમે જોઈ શકો છો. તો શ્રાવણ હવે હાલમાં જ પત્યો છે, અને આ બાજુ તમે મેં તમને આગળ બતાવ્યું હતું તો આ બાજુ છે નદી, એ પણ તમને